ધોરણ પાંચ વિષય હિન્દી કાવ્ય દસ શીખો એના કવિ છે શ્રીનાથ સિંહ પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી શ્રીનાથ સિંહ દ્વારા રચી ગઈ હે આપેલી કવિતા છે એ પ્રસિદ્ધ કવિ છે તેના દ્વારા પ્રસિદ્ધ કવિ શ્રીનાથ સિંહ છે તેના દ્વારા લખેલી છે જીવનને જીવનમાં પ્રકૃતિ કા બહુ મહત્વ હે જીવનમાં પ્રકૃતિનું ખૂબ જ મહત્ત્વ છે ઈસ કવિતા મેં કવિને પ્રકૃતિ મેં મોજૂદ વિભિન્ન ચીજો ફૂલ ભવરો સૂરજ પેડ પૃથ્વી આદિત્ય સે કુછ ના કુછ શીખ લેને કી પ્રેરણા દી હે આ કવિતા છે તેમાં કવિએ કીધું છે કે પ્રકૃતિના વિવિધ પ્રકૃતિની વિવિધ ચીજો છે તેના દ્વારા આપણે શીખવું જોઈએ તો શેની પાસેથી શું શીખવું જોઈએ ફૂલો ભમરો એટલે ભમરાઓ સૂરજ પેડ એટલે વૃક્ષ પૃથ્વી બધા પાસેથી આપણે થોડીક તો પ્રેરણા લેવી જોઈએ કઈને કઈ પ્રેરણા લેવી જોઈએ તેના વિશે શીખવી છે છે કવિતા હસના શીખો ગાના એટલે ફૂલો સદા હસના શીખો ભૌરોસે હંમેશા ગાતે રહેના શીખો એટલે ફૂલ પાસેથી હંમેશા હસતા રહેવાનું શીખવાનું છે અને ભમરા પાસેથી હંમેશા ગાતા રહેવાનું શીખવાનું છે

તથા પાણી શીખો મિલના ઓર મન બહના શીખ લેના હે પછી શું કે છે પવન કી પવન કે જોકો એટલે હવા કે જોકો એટલે પવનની લહેરો પાસેથી મનને કોમળ ભાવ થી વેવતા શીખવાનું છે અને દૂધ અને પાણી પાસેથી શું શીખવાનું છે દૂધ અને પાણી પાસેથી એકબીજાની સાથે ભળવું અને ભેળવવું કેવી રીતે શીખવાનું છે તમે દૂધમાં પાણી નાખી દો તો પાણી છે એ દૂધ જેવું થઈ જાય છે એટલે શું કહે છે કે દૂધ અને પાણી પાસેથી કેવું શીખવાનું છે કે એકબીજા સાથે મળીને રહેવું જોઈએ સૂરજ કી કિરણો સે શીખો જગના ઓર જગાના લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના સૂરજ કી કિરણો સ્વયં જગાના શીખો લતા એટલે વેલા અને વૃક્ષ પાસેથી પેડ એટલે વૃક્ષ લતા એટલે વેલાઓ હોય અને વૃક્ષ હોય તેની પાસેથી શું શીખવાનું છે કે એકબીજાને અપનાવતા શીખવાનું છે ગળે લગાવતા શીખવાનું છે પછી છે મછલીસે શીખો સ્વદેશ કે લીએ તડપ કર મરના કે શીખો ધીરજ ધરના માછલી પાસેથી પોતાના દેશ માટે તડપી તડપીને મરવાનું શીખવાનું છે હિંમત હારવાની નથી હંમેશા હિંમતથી જ રહેવાનું છે પતઝડો એટલે પાનખર ઋતુ એટલે પાનખર પાસેથી શું શીખવાનું છે કે વૃક્ષ પાસેથી દુઃખમાં પણ ધીરજ રાખવું જોઈએ પાનખર ઋતુમાં છે વૃક્ષના ઝાડના પાંદડા બધા ખરી જાય છે તો પણ વૃક્ષ કઈ રીતે ક્યારેય હિંમત હારતું નથી દુઃખ દુઃખમાં પણ ધીરજ ધરવું જોઈએ શી છે દીપકશે શીખો દીપકશે શીખો જીતના હો શકે અંધેરા હરના પૃથ્વી શે શીખો પ્રાણીઓ કી સચ્ચી સેવા કરના

सेवा करना पृथ्वी પાસેથી પ્રાણીઓની સાચી સેવા કેવી રીતેna કરવી જોઈએ એ શીખવાની છે જલધારા સે શીખો આગે જીવન પંથ મે બડના ઓર ધુએ સે શીખો હરદમ ઊંચાઈ પર ચડના પાણી કી બડતી ہوئی ધારા સે જીવન મે માર્ગ મે હંમેશા આગે બડના શીખો ધુએ સે શીખો કી જીવન મે હંમેશા ઉન્નતિ કેસે કી ઈચ્છા પાણીની વહેતી ધારા પાસેથી જીવનમાં સદાય આગળ વધવાનું શીખવાનું છે અને ધુવાણા પાસેથી શું શીખવાનું છે કે હંમેશા ઊંચે ને ઊંચે કેવી રીતને કેવી રીતે ચડવું ઊંડતી કરવી તે શીખવાનું છે કે આપણે જીવનમાં કેવી રીતના મહેનત કરીને આગળ વધવું તે ધુવાણા પાસેથી શીખવાનું છે પછી એના શબ્દાર્થ થઈ છે ફૂલ એટલે પુષ્પ સૂરજ એટલે રવિ ભાનુ નીત એટલે સતા પ્રતિદિન લતા એટલે વેલ ભવરા એટલે મધુકર ને ભવરા પથ્થર એટલે પતે જડને કી ઋતુ પાનખર તરુ એટલે પેડ વૃક્ષ ધીરજ એટલે ધૈર્ય ધીરજતા ધીરતા હવા એટલે વાયુ પવન પૃથ્વી એટલે ધરા અવની કોમલ એટલે નાજુક મુલાયમ જલધારા કી ધારા યા પ્રવાહ પાની એટલે જલ નીરો